આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણમાં જે આપણે પ્રમેય છે અગાઉના વિડિયો લેક્ચરમાં પ્રમેય 8.1 શીખી ગયા હતા તે મુજબનો પ્રમેય એટલે કે તેના પ્રતિપ્રમેય તેના વિરુદ્ધનો પ્રમેય આપણે જોઈએ તો પ્રમેય 8.2 જોઈએ તો આ પ્રમાણે આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે એવું આપણને આપેલું છે એટલે કે આપણે સાબિત કરવાનું છે કે સામસામેની બાજુ કેવી છે સરખી છે તો આપણને પક્ષ એટલે કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણને આપેલું છે સાબિત શું કરવાનું કે સામસામેની બાજુ એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ લખીએ કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ એબીસીડી એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે અને વિકર્ણ કયો છે એસી વિકર્ણ છે અથવા છેદિકા છે તમે છે પણ લખો તે લખી શકે હવે આપણે યુગ્મકોણ કે ત્રિકોણ બે ત્રિકોણ આપણે આગળ જોયેલા તે પ્રમાણે લખવાનું કે ત્રિકોણ બીએસી અને ત્રિકોણ ડીએસી માં એટલે આ બંને ત્રિકોણ ની અંદર બીએસી અને ડીએસી માં ખૂણો પેલા યુગ્મકોણ આપણે લઈએ એટલે ઝેડ આકાર લઈએ યુગ્મકોણ કયો ડીસીએ સોરી પેલા આ લઈએ બીએસી ખૂણો બીએસી એકરૂપ ખૂણો DCA DCA આ કઈ જોડ છે યુગ્મકોણની જોડ છે યુગ્મકોણની જોડ યુગ્મકોણ એટલે ઝેડ આકાર તે પ્રમાણે પછી બંનેમાં કોમન બાજુ કઈ આવે છે AC AC બરાબર CA સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ આવે છે AC બરાબર CA તેમજ બીજો યુગ્મકોણ ની જોડ આપણે લખીએ તો ડી એ સી અને બી સી એ ઝેડ આકાર બને છે આ પ્રમાણે લખીએ તો ખૂણો ડી એ સી એકરૂપ ખૂણો બી સી એ બી સી એ આ કઈ જોડ છે યુગ્મકોણ ની જોડ છે યુગ્મકોણ ની જોડ તો આપણે પરિણામ 1, 2 અને 3 ખૂણો બાજુ ખૂણો એટલે કઈ શરત થઈ ખૂબાખૂ શરત મુજબ ખૂબાખૂ શરત ને આધારે કહી શકાય કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે કયા બે ત્રિકોણ કે ત્રિકોણ બીએસી એકરૂપ ત્રિકોણ ડીએસી બને હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય યાદ રાખો કે જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તે ત્રિકોણને અનુરૂપ જે બાજુ હોય અને તેના ખૂણા હોય તે બંને બધા પણ કેવા હોય છે એકરૂપ અથવા સમાન હોય છે જેને સીપીસીટી નો સિદ્ધાંત કહેવાય છે એટલે આપણે લખીએ સીપીસીટી મુજબ જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેની બાજુ પણ કેવી હોય સમાન હોય એટલે એબી એટલે કે એબી બરાબર ડીસી અને એડી બરાબર એડી બરાબર બીસી જે આપણે સાબિત કરવાનું છે બીસી બરાબર એડી એડી બરાબર બીસી એબી બરાબર સીડી એબી બરાબર સીડી થાય તો આ તો પ્રમેય 8.2 સિમ્પલ તમારે યાદ રાખવાનું કે કઈ શરત લાગુ પડે છે ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ શરત આમાં લાગુ પડે છે એટલે કે બે યુગ્મકોણ ની જોડે એક સામાન્ય બાજુ છે એટલે બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે સીપીસીટી ના નિયમ મુજબ તેના અનુરૂપ ખૂણા અને બાજુ પણ કેવા થાય સમાન થાય એટલે આપણે બાજુ સમાન થાય એટલે આપણે જે સાબિત કરવાનું છે તે આપણે સાબિત થાય તો વિદ્યાર્થી મિત્રો પ્રમેય જો પસંદ આવ્યો હોય વિડીયો તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં તેમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો.